વાવાઝોડામાં વીજપોલ ધરાશાયી થયો છે, બે લોકો ઘાયલ થયા છે. પંચમહાલના હાલોલના ટીંબી પાટિયા પાસેનો આ બનાવ છે, જેમાં વીજપોલ તૂટતા પિતા પુત્રી ઘાયલ થયા. ઘર પાસે બેઠા હતા પિતા પુત્રી ત્યારે વીજપોલ તૂટ્યો હતો. બંને ઘાયલોને વડોદરા હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. ગઈકાલે ભારે પવન સાથે વરસાદ પડતા આ દુર્ઘટના ઘટી. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે અને અહીંથી અન્ય રાજ્યોમાં પણ શાકભાજી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ વખતે શાકભાજીના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બટાકા, ડુંગળી, રીંગણ, કોબીજ, ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જે પહેલા સરેરાશ એક મણનો 300 થી 500 રૂપિયા ભાવ હતો, જે હાલ ઘટીને 80 થી 120 રૂપિયા થયો છે, જેને લઈને હાલ ખેડૂતો માથે ચિંતાના વાતાવરણ છવાયા છે. હાલ તો શાકભાજીના ભાવમાં કંઈ જ રહ્યું નથી, જેથી શાકભાજીની ખેતી કરવી હાલ તો મોંઘી બની છે. આમ તો દર વર્ષે આ સિઝનમાં તેજી આવતી હોય છે, પરંતુ હાલમાં ઉત્પાદનમાં વધારો થતાં ભાવમાં મંદી છે. ખેડૂતો વધુ ભાવ મળે તે માટે અવનવી ખેતી કરી રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિ જ એવી છે કે શાકભાજી હોય કે અન્ય પાક, ખેડૂતો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા, જેને લઈને ખેડૂતોની હાલ તો હાલત કફોડી બની છે. શાકભાજીમાં આજે મંદી જોવા મળી છે. બે દિવસથી હવામાનમાં પલટો આવવાથી શાકભાજીની આવકમાં વધારો થવાથી 80 થી 120 રૂપિયાનું બજાર આજે ચાલ્યું છે. કોબી છે, ફુલાવર છે, ટામેટા છે, રીંગણ છે, આ બધામાં બહુ પુષ્કળ માત્રામાં મંદી જોવા મળી છે. આજે 5 થી 4 થી 5 રૂપિયા મથીને ભાવ છૂટે છે. એમાં માંડવાનો ખર્ચો, એની પાછળ મજૂરીનો ખર્ચો, આગળ જગ્યામાં કાંઈ મળતર મળતું નથી. ફુલાર કોબીમાં અત્યારે ભાવ મળતો નથી. પહેલાં અમને સરેરાશ 400-500 ભાવ મળી રહેતો હતો, તો અમને એમ પોસાતું. અત્યારે 70 થી 80 રૂપિયા ભાવ મળે છે, તો કશું પોસાતું નથી. બાર ઊભી નહીં નીકળતું, પાઉચનો ખર્ચ પણ નહીં નીકળતો અત્યારે હાલ. તો અમારી રિક્વેસ્ટ છે કે કંઈક ભાવ વધારો થાય તો ખેડૂતોને થોડું સારું રહે. હોળી ધૂળેટીનો પર્વ દેશભરમાં આ તહેવારની હર્ષોલ્લાસ ઉજવણી થતી હોય છે, જોકે ઘણી જગ્યાએ આ તહેવારની અલગ રીતે પણ ઉજવણી થાય છે. મહેસાણાના વિસનગરમાં ધૂળેટી નિમિત્તે ખાસરા યુદ્ધ થાય છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરામાં લોકો એકબીજા પર ચપ્પલ અને જૂતા ફેંકે છે. જોકે સમય બદલાતા આ પદ્ધતિમાં પણ થોડો બદલાવ આવ્યો છે. હવે ખાસરાની જગ્યાએ શાકભાજીએ સ્થાન લીધું છે. વિસનગરમાં આ પરંપરા અંગે માન્યતા છે કે જેને ખાસરો વાગે તેના માટે આખું વર્ષ શુભ નીવડે છે. વિસનગરમાં આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલતી આવે છે. બે બાજુ બે ટીમ પણ ખાસરે સામસામે રમે. અત્યારે હાલ અત્યારે એમને શાકભાજી એનું સ્થાન લીધું. પહેલા જૂના ખાસરા બધા ભેગા કરતા પહેલેથી. તમારું આરોગ્ય સારું રહે ખાસરામાં અને તમારું જીવન સારું જાય. ખાસરા યુદ્ધ અમારા બાપ દાદાથી રમવાનું ચાલુ છે અને અમે જ્યારે અમે નાના હતા એટલે અમારા વડીલો અમને લઈને આવતા હતા અને ત્યાંથી અમે ખાસરા યુદ્ધ રમીએ છીએ અને ત્યાંથી પછી અમને ખબર પડી એટલે અમે જ રમવાનું ચાલુ કર્યું છે. એમાં ખાસરા યુદ્ધ હવે બંધ થઈ ગયું છે. હવે શાકભાજી અને ખાસરા બધું અંગાતે અમે રમીએ છીએ. મહેસાણાના વિસનગર ખાતે ખાસ કરીને ધૂળેટી પર્વ નિમિત્તે ખાસરા યુદ્ધ રમાય છે. તમે જોઈ શકો છો કે આ જે ખાસરા યુદ્ધ હોય છે તેમાં બે જૂથ પાડવામાં આવે છે અને બે જે જૂથ હોય છે એકબીજાને શાકભાજી મારે છે. શરૂઆતની વાત કરવામાં આવે તો જ્યારે આ પરંપરાની શરૂઆત થઈ હતી ત્યારે જે લોકો હોય છે તે ખાસરા એટલે કે જે જૂના જૂતા હોય છે તેને એકઠા કરતા હતા અને ત્યારબાદ ધૂળેટી પર્વ નિમિત્તે એકબીજાને મારતા હતા. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ આ જે પરંપરામાં છે થોડો બદલાવ દેખાઈ રહ્યો છે. હાલ ખાસરાના બદલે શાકભાજી હોય છે, ખાસ કરીને રીંગણા હોય છે, ગાજર હોય છે, જે બટાકા હોય છે, જે શાકભાજી હોય છે તે એકબીજાને મારતા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિસનગરના જે યુવાનો હોય છે, લોકો હોય છે, તે અહીંયા જે બજાર છે, મેઇન બજાર હોય છે, ત્યાં એકઠા થાય છે અને બે જૂથ પાડવામાં આવે છે. આ બંને જૂથો એકબીજાને શાકભાજી મારતા હોય છે. આ પરંપરા છે 150 વર્ષ જૂની પરંપરા માનવામાં આવે છે. તમે જોઈ શકો છો, હું કેમેરામેનને બતાવવાની કોશિશ કરીશ કે આ મોટી સંખ્યામાં જે બે જૂથો હોય છે તે સામસામે આવે છે. સામાન્ય રીતે તમને કોઈક પથ્થર મારે અથવા કે શાકભાજી મારે તો તમને ચોક્કસથી ના ગમાય, પરંતુ અહીંયા પરંપરા છે કે જો તમને ખાસરું વાગે તો તમારું વર્ષ સારું જાય છે તેવું માનવામાં આવે છે. ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે અને વિસનગરના જે મેઇન બજારમાં છે તે હાલ
હાલ ખાસડા યુદ્ધ યોજાઈ ચૂક્યું છે. બંને જૂથો એકબીજામાં સામે આવી ચૂક્યા છે અને હાલ એકબીજાને હાલ શાકભાજી મારી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. હોળીના તહેવારની વિવિધ રીતે લોકો ઉજવણી કરતા હોય છે. ભરૂચમાં જંબુસરના પાંજરાપોલ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. અહીં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ લાશીની સ્મશાન યાત્રા નીકળી હતી. પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી હોલિકાના પ્રેમી ઇલ્લજીની પ્રતિમા બનાવાય છે. શહેરના મુખ્ય માર્ગોમાંથી આ પ્રતિમાની સ્મશાન યાત્રા કાઢી લાશીને વિદાય અપાય છે. વર્ષોથી ચાલતી આ પરંપરાને અહીંના લોકો હજુ પણ જાળવી રાખી છે. સવારે ફાગણી પૂનમે એના લગ્ન હોય છે અને ત્યાં જાન લઈને જાય છે ત્યારે ત્યાં જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને હોળિકાની રાખ હોય છે ત્યારે રાખની અંદર ઇલ્લાજી આરોટે છે અને એના આરોટવાથી જે રંગો ઉત્પન્ન થાય છે એનું નામ જ ધૂળેટીની આ તહેવાર આપણે ઉજવીએ છીએ. ભારત